હવે આગળ વાત કરીએ તો 6 વર્ષથી ભુજના નગરજનો જેની રાહ જોતા હતા તેનો આતુરતાનો અંત આવ્યો હતો અને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નગરજનોને ભુજ બસ સ્ટોપનું ભેટ આપી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી 2 દિવસ કચ્છની મુલાકાતે છે ત્યારે આજે મુખ્યમંત્રીના હસ્તે ભુજ બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 10.32 કરોડના ખર્ચે તૈયાર થયેલ ભુજ બસ સ્પોટનું આજે લોકાર્પણ કરતા નગરજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. તો સાથોસાથ આ પ્રસંગે ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને રાપર વિધાનસભાના ધારાસભ્યો હાજર રહ્યા હતા. તો સાથે જ કચ્છ કલેક્ટર સહિત અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અન્ય 18 વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજ બસ સ્પોટના લોકાર્પણ પ્રસંગના ઉદ્બોધનમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ભુજના નગરજનોને એરપોર્ટ જેવી સુવિધા સાથે આઇકોનિક બસ સ્પોટ મળ્યું છે, ત્યારે નગરજનો આ બસ સ્પોટ અને સ્વચ્છ રાખવામાં સહયોગ આવે તેવી અપીલ કરી હતી. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ સ્પોટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ સ્પોટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટીલેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ સ્પોટ ખાતે કરવામાં આવી છે. આવનારા દિવસોમાં 25,000થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ છું, આ બસ સ્પોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવે છે. તમે સૌ લોકો આ બસ સ્પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ સ્પોટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓમાં બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ સ્પોટના ખૂબ ખૂબ અભિનંદન.